દેશને ટૂંક સમયમાં મળી શકે છે પહેલા લોકપાલ. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પિનાકી ચંદ્ર ઘોષ પહેલા લોકપાલ તરીકે નિયુક્ત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન અને પ્રખ્યાત કાયદાવિદ મુકુલ રોહતગીની પસંદગી સમિતિએ શુક્રવારે પિનાકી ચંદ્ર ઘોષના નામની પસંદગી કરી તેમની લોકપાલ તરીકે વરણીની ભલામણ કરી છે. ત્યારે હવે ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે. ફરી એકવાર અરવલ્લીના ખેડૂતો પોતાનો મહામૂલો પાક સસ્તા ભાવે માર્કેટમાં વેચવા મજબૂર બન્યા છે. સરકાર દ્વારા રાયડો અને ચણાની ટેકાના ભાવે ખરીદી નહીં કરાતા નિરાશા જોવા મળી રહી છે અને ખેડૂતો ટેકાના ભાવની ખરીદીના અભાવે વાવેતર પાછળ કરેલ ખર્ચ કરતા પણ ઓછો ભાવ મળી રહેતા ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. હાલ મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની 100 બોરી રાયડો અને 500 બોરી દેશી ચણા અને ગુલાબી ચણાની આવક ચાલુ થઈ ગઈ છે. રાયડાની પ્રતિદિન 100 થી 150 બોરીની આવક છે, જ્યારે ચણાની 500 થી 600 બોરીની આવક છે. ચણા ગુલાબી છે એ 800 થી 860 સુધીના વેપાર થઈ રહ્યા છે, જ્યારે દેશી માલોમાં 750 થી 800નો વેપાર થઈ રહ્યા છે. રાયડો ક્વોલિટી પ્રમાણે અને હવાના પ્રમાણે 600 થી 675 સુધીના ભાવ પડે છે અને સરકારશ્રી જો ટેકાના ભાવે આની ખરીદી કરે તો ખેડૂતોને બહોળો લાભ થાય તેમ. સરકારે 800-900 રૂપિયા 1000 રૂપિયા ભાવ આપ્યો હોત તો 200-300 રૂપિયા મણના પાછળ પોસત ખર્ચાય પોસાતા નથી ખેડૂતોને. મોડાસામી માર્કેટમાં આવ્યો છું. મોરબી કહેવાય તો છે ઘડિયાળ નગરી. એકથી એક ચડિયાતી ઘડિયાળો બનાવતી આ નગરીમાં પ્રવાસન સ્થળોનો અભાવ છે, ત્યારે અહીં આવેલ પ્રાચીન રાજાશાહી શિવાલય અને શંકર આશ્રમ આજે આવારા તત્વોનો અડ્ડો બની ગયું છે. તંત્ર દ્વારા કોઈ પ્રાથમિક સુવિધાઓની દરકાર નથી લેવામાં આવતી. શહેરના બાગ બગીચાઓને વિકસાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો ફાળવાય છે, તેમ છતાં આ આશ્રમમાં સુવિધાઓના નામે મીંડું છે. જોકે મોરબી નગરપાલિકાના પ્રમુખના મતે શહેરના વિકાસ સંદર્ભે કામ શરૂ કરી દેવાયું છે અને ટૂંક સમયમાં તે પૂર્ણ પણ થઈ જશે.